विद्यार्थी मित्रों, आपने अगाउना लेक्चर में जोया कि भारतनुं स्थान अने विस्तार अपने क्यांथी क्यां सुधी छे ए जोईए। हवे सौ प्रथम आपणे अहीं नक्शानी अंदर जोशुं के उत्तरथी दक्षिण भारतनो जे व्याप दर्शावामां आवेलो छे अने पूर्वथी पश्चिमेनो व्याप दर्शावामां आवेलो छे। तो तमे उत्तर तरफ जुओ, कश्मीर 37.6 થી લઈ અને દક્ષિણે હિંદ મહાસાગર અહીંયા આપણે કન્યાકુમારી સુધી જોઈ શકીએ છીએ એનો વ્યાપ વિસ્તાર, બરાબર। અને આ બાજુ એવી જ રીતે 68.5 થી લઈને 97 પોઈન્ટ પૂર્વ થી ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એનો વ્યાપ આપણે જોઈ શકીએ છીએ। પૂર્વ તરફ 97.25 છે અને દક્ષિણ તરફ 68.7 છે, એટલે 8 અક્ષાંશ વૃત્તથી લઈ 37 અક્ષાંશ વૃત્ત અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ। 8.4થી ઉપરની તરફ 37.6 અને પૂર્વથી પશ્ચિમ જોઈએ તો 68.7થી લઈ અને 97.25 અક્ષાંશ વૃત્ત તરફ જોઈએ। હવે એના પાડોશી દેશોની આપણે વાત કરીએ તો ભારતના પાડોશી દેશોમાં અહીંયા ચીન દેખાય છે, પાકિસ્તાન દેખાય છે, નેપાલ, તિબ્બત, ભૂતાન, બાંગ્લાદેશ, પૂર્વમાં મ્યાનમાર છે અને બંગાળની ખાડી, પૂર્વ તરફ દક્ષિણ તરફ અરબી સમુદ્ર આવેલ છે, આ બધા એના પડોશી દેશો છે। ત્યારબાદ આપણે જોઈએ કે ભારતનો વિસ્તાર અને પ્રમાણ સમયરેખા, જે અહીંથી આ ત્રુટક લાઈન દેખાય છે 82.32°C, જે ત્રુટક લાઈન એ ભારતનો પ્રમાણ સમય છે, જે લગભગ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને નીચે જોઈએ છીએ કે શ્રીલંકા પાસે છેદે છે અને આ તરફ જોઈએ એનો ભાગ તો 2933 કિલોમીટર લંબાઈ ધરાવે છે। ગુજરાત પશ્ચિમે ગુજરાતથી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધી અને ઉત્તરે દક્ષિણથી ઉત્તરે એમ કહી શકાય કે કન્યાકુમારીથી દક્ષિણે એમ કહી શકાય છે કે આપણે જોઈ શકીએ કે ઉત્તરે કશ્મીરથી દક્ષિણે કન્યાકુમારી સુધી એનો ભાગ 3214 કિલોમીટર જેટલો વ્યાપ રહેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણા નકશાની વાત અને એમાં મહાસાગર, લક્ષદ્વીપ ટાપુ અહીં સુધીનો વાસ્તવિક ભાગ ગણવામાં આવ્યો છે। અંદામાન નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપ ટાપુ આપણે જોઈ શકીએ છીએ કે લક્ષદ્વીપ ટાપુ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ આવેલ છે અને અંદામાન નિકોબાર ટાપુ છે એ પૂર્વ બંગાળના ખાડીથી આગળ આવેલ છે। તો ત્યાં સુધી ભારતનો વાસ્તવિક વ્યાપ ગણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના નકશાની સમજ મેળવી લીધી, ભારતના પડોશી દેશોની સમજ મેળવી લીધી, હવે ભારતનો વ્યાપની પણ આપણે સમજ મેળવી લીધી, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમેની લંબાઈ પણ જોઈ લીધી, ત્યારબાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની પણ સમજ મેળવી લીધી, ત્યારબાદ આપણે જોયું કે દક્ષિણે હિંદ મહાસાગર છે અને એને જ નજીક ભારતનો પડોશી દેશ શ્રીલંકા આવેલ છે। આમ જુદી જુદી માહિતી આપણે નકશામાંથી મેળવી, હવે આગળ વાત વધારતા ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે। જો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે, એનો અર્થ એવો થઈ ગયો કે વિશ્વના અન્ય દેશો જે છે ભારત કરતાં વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રફળ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે। વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે આ રીતે છે। સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ રશિયા છે, રશિયા પછી કેનેડા આવે, યુએસ આવે, ચીન આવે, બ્રાઝિલ આવે અને ઓસ્ટ્રેલિયા, એટલે ભારત કરતાં વિશ્વના 6 દેશો એવા છે કે જેની પાસે ભારત કરતાં વધુ મોટું ક્ષેત્રફળ છે। ભારત 32.8 લાખ ચોરસ કિમીનો વ્યાપ ધરાવે છે, તો આ 6 દેશો એના કરતાં ઘણા બધા મોટા છે, પણ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો એ ઘણા નાના છે। ભારતની ભૂમિ ઓછી છે અને એની સામે વસ્તી વધારે છે, જ્યારે વિશ્વના 6 દેશો પાસે ભૂમિ વધારે છે અને વસ્તી ઓછી છે, પરિણામે કુદરતી સંસાધનોનો એ લોકો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી અને પોતે એક આધુનિક અને વિકસિત જીવન જીવી શકે છે। વિશ્વના દેશોની અંદર એ જ ખાસિયત છે કે ત્યાં વસ્તી ઓછી છે અને ભૂમિ વધારે છે, પરિણામે ધંધા વેપાર વાણિજ્યની પૂરતી સગવડો થઈ છે, દરેકને રોજીરોટી મળી શકે છે અને દરેકનું જીવન ધોરણ ઊંચું છે અને એ સારું જીવન જીવે છે। તો આપણે એ વાત જોઈ એ જેના થકી આપણે જાણવા મળ્યું કે ભારત વિશ્વના 6 દેશો કરતાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ નાનો છે। હવે આગળ વાત વધારતા આપણે જોઈએ કે એમાં શું આવે છે, આગળના વાતની ચર્ચા કરીએ આપણે તો અહીંયા તમારી સામે એક
એ દૃશ્ય આવશે જે એમ કહી શકાય કે ભારતનો વિસ્તારની આપણે જે વાત કરતા હતા એ જ વાત અહીંયા પણ છે. અને એને આપણે સમજવાની કોશિશ કરીએ કે ભારતની ભારતના ભૂમિભાગ ભારતનો જે ભૂમિભાગ છે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. ભારતનો જે ભૂમિભાગ છે એ ક્યાં આવેલો છે તો કે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલ છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર ઉત્તરમાં વાત છે. ઊંચી પર્વત શ્રેણી એટલે કે હિમાલયની અહીંયા વાત આવે તો એ સેંકડો કિલોમીટર પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત અને ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ થાય છે. તિબ્બત અને ચીનમાં આવન જાવનનો માર્ગ છે એ પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી. જો દક્ષિણમાં શું છે ભારતીય દ્વીપકલ્પ, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર. દ્વીપકલ્પ છે દક્ષિણ ભાગમાં બંગાળમાં, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલ છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. એટલે અરબી સમુદ્રની વાત છે, એનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. અહીંયા બહુ સારી વાત કરી છે કે જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા છે. જમીન માર્ગો જે છે એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલા છે. એટલે ભારતનું અમુક જગ્યાએ ભૂપૃષ્ઠ એવું થઈ જાય છે કે જ્યાં જે જમીન માર્ગો છે એ એવા દુર્ગમ પહાડોથી, પર્વતોથી, જંગલોથી ઘેરાયેલા છે કે ત્યાં જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ આવન જાવન કરવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ એમ છતાં ભારતે એ જગ્યાએથી જે લોકો અહીંયા ભારતમાં એવા એ સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને એ લોકો ભારતમાં ભળી પણ ગયા છે. આ આપણે જોઈએ છીએ ભારતનું વ્યૂહાત્મક સ્થાન. એનો નકશો તમારી સામે દૃશ્યમાન છે. ભારતનું વ્યૂહાત્મક સ્થાન તમે જોઈ શકો છો કે બરાબર મધ્યમાં ભારત આવેલું છે. ભારતની આજુબાજુ ઘણા બધા દેશો જોવા મળે છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ પૂર્વ તરફ, દક્ષિણ પૂર્વ તરફ જતાં એમ કહી શકાય કે અહીંયા વાયવ્ય દિશાએ પાકિસ્તાન આવેલ છે. એના નીચે આપણે જોઈએ અરબ સમુદ્ર આવેલો છે, લક્ષદ્વીપ ટાપુ છે, હિન્દ મહાસાગર છે. અને પૂર્વમાં નીચે જતાં દક્ષિણ તરફ સિંગાપુર, ઉત્તરે આગળ જતાં ચીન અને તિબ્બત આવે છે. તો આમ જુદા જુદા દેશો ભારતની સાથે સંકળાયેલા છે. તો ભારતનું વ્યૂહાત્મક મહત્ત્વ તો સવિશેષ જોવા મળે છે. આ નકશા ઉપરથી એમ કહી શકાય કે ભારત આ બધા સાથે સંકળાયેલો હોય છે. પછી એ ઇથોપિયા હોય, યમન હોય, સુદાન હોય, ઇજિપ્ત હોય, સાઉદી અરેબિયા હોય, ઇરાક હોય, ઈરાન હોય, તુર્કી હોય, ગમે એ દેશ હોય, ભારતના વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ વિશ્વમાં લગભગ બધા દેશો સાથે અહીંયા જે દૃશ્યમાન નકશામાં થાય છે એ તમામ દેશો સાથે પ્રાચીનકાળથી હતી, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. કારણ કે એ સમય અને આ સમયમાં ભલે ઘણો બધો પરિવર્તન આવ્યો હોય, અત્યારે આપણા અતિ આધુનિક ઉપકરણોનો ભલે ઉપયોગ કરતા હોય પણ ભારતનું વ્યૂહાત્મક મહત્ત્વ આના ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે ભારતનું વ્યૂહાત્મક મહત્ત્વ અહીંયા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. હવે એની વિશે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. ખરેખર ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે ને દક્ષિણ તરફ એ વ્યાપ, પણ એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વાત સમુદ્રની આવે છે. પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધો વિકસાવવામાં કોનું મહત્વનું સ્થાન રહેલું છે? સમુદ્રનું. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલું છે. તમે હિન્દ મહાસાગર જોઈ શકો, દક્ષિણ હિન્દ મહાસાગર આવેલો છે એના બરાબર માથા ઉપર ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. અહીંયા એક વાત એ પણ જાણવા મળે છે કે
કે પૂર્વ આફ્રિકાના દેશો હોય, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી જળવાયેલો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. પરિણામ શું એવું કે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિની આપ લે, આપણા દેશમાં નવી સંસ્કૃતિ આવે, આપણા દેશની સંસ્કૃતિ બીજા દેશમાં જાય. ઘનિષ્ઠ એટલે સારા એવા ગાઢ પ્રમાણમાં જોડાયેલા હોય એવા, અને વ્યાપારિક એટલે વેપારની દૃષ્ટિએ એ સંબંધોમાં પોતાના વિશિષ્ટ સ્થાન કારણે વિકસાવ્યા છે. કારણ કે ભારતનું સ્થાન એવી જગ્યાએ આવેલું છે જે પૂર્વ ગોળાર્ધમાં મોકાનું ગણવામાં આવે છે. પૂર્વ ગોળાર્ધમાં જેટલા દેશો આવેલા છે એ દેશો સાથે ભારતના વ્યાપારિક સંબંધો સારા છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે હિંદ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિંદ મહાસાગર ભારતની દક્ષિણે આવેલી હિંદ મહાસાગરમાં ભારતની જે તટીય સીમા છે એવી કોઈ પણ દેશની નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે હિંદ મહાસાગર તેના પરથી રાખવામાં આવ્યું. ભારતનું આ સ્થાન એટલું બધું મહત્ત્વનું છે કે મહાસાગરનું એમ નામ પણ હિંદ મહાસાગર એ ભારતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, હિંદ ઉપરથી નામ રાખવામાં આવ્યું છે. તો અહીંયા વાત થઈ ગોળાર્ધની વાત, વ્યાપારિક સંબંધોની વાત, મોકાના સ્થાનની વાત. હવે વાત કરીએ કે એની અંદર સુધારા વધારા શું થાય છે, ભૂતકાળમાં કોઈ સુધારા વધારા થયા છે અને થયા તો કેવા થયા છે. તો જોઈ શકાય છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કઈ રીતે, તો કે ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાલ જે આપેલી છે એ ગાંધી બાપુના જન્મની સાલની સાથે સંબંધ ધરાવે છે અને એક જ સાલ છે એટલે આપણે સરળતાથી યાદ રહી જાય. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ થયો. તો એ જ સમયમાં એટલે કે ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિંદ મહાસાગર થઈને જાય છે. જો પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા યુરોપને એટલે ત્રણ નહીં પણ પાંચની વાત આવી, પૂર્વ એક, પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા એટલે પૂર્વ અને દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપ, આ ચારેય જે છે એને સાંકળતો જળમાર્ગ હિંદ મહાસાગરમાં થઈને પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય, અને જે દક્ષિણ આફ્રિકામાંથી થઈને આવતો જળમાર્ગ સુએઝ જળમાર્ગ છે જેને ભારતમાંથી પસાર થવાનું થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુની એમાંથી થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા કે યુએસ પહોંચી શકાય છે. તો આ એટલું બધું વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે એની આપણે અહીંયા જાણકારી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો, કે ભારત જે છે એ સુએઝ નહેર જ્યારે બની 1869માં એ પછી ભારત અને યુરોપ વચ્ચે જે અંતર હતું એમાં 7000 કિલોમીટરનો ઘટાડો થાય છે. હજી હમણાં જ આપણે વાત કરી અને વર્તમાન તમને સમાચાર આપી દઉં કે રાષ્ટ્રનો ચોકીદાર એવું ગઈકાલે છાપામાં ટાઇટલ હતું, જે રાફેલ યુદ્ધ વિમાન છે એ યુદ્ધ વિમાન ફ્રાન્સથી આવ્યું, એ પણ આટલું જ અંતર કાપીને આવેલું છે. આશરે 7000 કિલોમીટરનું અંતર ફ્રાન્સથી ભારત પહોંચતા એને કાપવું પડ્યું હતું, અને હવે ભારતના સૈન્યની અંદર એમ કહી શકાય કે નવી શક્તિનો સંચાર થયો છે અને ભારતીય સૈન્યની તાકાતમાં પણ વધારો થયો છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા જે સંબંધો છે એ ચાઇના સાથે સારા નથી, એટલે આપણા સંરક્ષણ ખાતાના મંત્રી જે કહી શકાય છે કે એમણે આને ખરીદવાની લીલી ઝંડી આપી દીધી, અને એટલા માટે જ આપણે રાફેલ નામનું આ યુદ્ધ વિમાન
લાવી ચૂક્યા છીએ અને અહીંયા એ 7000 ફ્રાન્સ અને ભારત વચ્ચેનું 7000 કિલોમીટરનું અંતર એવી જ રીતે અહીંયા સુએઝ નહેર બનવાથી યુરોપ ખંડ વચ્ચેનું જે અંતર હતું એ 7000 કિલોમીટર અંતર ઓછું થઈ જાય છે અને ખાસ કરીને ભારતમાંથી આફ્રિકામાંથી જે પસાર થતો માર્ગ છે સુએઝ નહેર ભારત થઈને પસાર થતો હોવાથી સુએઝ નહેર ભારત પાસેથી પસાર અને ઇન્ડોનેશિયાની મલાકા સમુદ્ર ધુણી થયા એકમાંથી પેસિફિક મહાસાગરમાં થઈ કેનેડા અને યુએસ પહોંચી શકાતું હોવાથી ભારતનું વ્યૂહાત્મક મહત્ત્વ વિશેષ છે. બીજી વાત અહીંયા એ કરી છે કે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. એમ કહી શકાય કે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી શું કામ છે કે એક તો અગાઉ મેં તમને વાત કરી કે ભારત એવો દેશ છે કે ભારતના પ્રાચીન કાળની અંદર મરી મસાલા તેજાના ગળી મલમલ કાપડ સુતરાવ કાપડ આ બધી વસ્તુની માંગ યુરોપમાં પુષ્કળ હતી અને યુરોપીય બંદરે ભારતનો જે માલ હતો એના ઢગલે ઢગલા ઉતરતા અને યુરોપમાંથી સોનું ચાંદી રૂપિયાનો એક મોટો પ્રવાહ ભારત તરફ વહેવા લાગ્યો હતો અને એ સમયે ભારત અતિશય એમ કહી શકાય કે વિકસિત અને સુખી દેશ મનાતો. ભારતમાં એમ કહી શકાય કે સુખની છોળો ઉડતી. આપણે જોઈએ છીએ કે દૂધની નદીઓ વહેતી, સોનાની ચીડિયા હતી એવું પ્રાચીન પુસ્તકોનો અભ્યાસ કરવાથી જાણવા મળે છે. ઇતિહાસ એનો પ્રમાણ આપે છે કે આ સમય દરમિયાન ભારત છે એ સોનાની ચીડિયા માનવામાં આવતી. એટલે ભારત પહેલેથી એક વ્યાપારિક દેશ હતો અને એનો સદીઓથી અનેક દેશો સાથે વ્યાપારિક સંબંધોથી જોડાયેલો હોવાથી એના સંબંધો સારા હતા અને સંપર્કો બી સારા હતા. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન આપણે જોઈએ છીએ કે આપણા મરી મસાલા તેજાના ગળી એ લોકો એ વસ્તુની આપણે નિકાસ કરતા અને એ લોકો ખરીદતા તો ત્યાંથી આવતી અમુક વસ્તુઓની આપણે પણ આયાત કરતા અને એ વસ્તુ અપનાવી એના વિચારોને પણ અપનાવી લેતા. બરાબર આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ ચિકિત્સા પદ્ધતિ ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે અને એ જ આ આપણી જે વસુધૈવ કુટુંબકમની ભાવના છે અને એ ઉપરાંત આપણે વિશ્વના અનેક દેશો સાથે સંપર્ક પણ ધરાવીએ છીએ. વ્યાપારિક સંબંધો તો ખરા જ, સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આપણી સંસ્કૃતિને ખીલવવામાં આપણે પાછી પાની કરી નથી અને બીજાની સંસ્કૃતિને અપનાવવામાં આપણે જરા પણ સહેજ કે સંકોચ અનુભવ્યા નથી. હા તો આપણા જે ઉપનિષદો છે, વિચારો છે, રામાયણ છે, પંચતંત્રની વાર્તાઓ છે, ચિકિત્સા પદ્ધતિ છે, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ છે, એને ખાસ કરીને વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચાડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હું એમ કહેવા માગું તો અતિશયોક્તિ નહીં ગણાય કે યુએસની અંદર જે યુનિવર્સિટીઓ છે ને ત્યાં આપણા ગીતાજી અને રામાયણના પાઠો સિલેબસમાં મૂકેલા છે, એના અભ્યાસક્રમની અંદર એ ભણાવવામાં આવે છે, તો એ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ વેદ અને પુરાણોની સંસ્કૃતિ છે અને ઈશ્વરને પ્રત્યે સમર્પિત ભાવ રાખવાવાળી સંસ્કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારના લેક્ચરમાં આપણે બે બાબતો વિશે સમજ્યા, જેમાં ભારતનો નકશો જોયો, ભારતના નકશાની અંદર ભારતના પડોશી દેશોની વાત કરી, ઉત્તર દક્ષિણે એનો વ્યાપ અને વિસ્તાર એની કિલોમીટરની વાત કરી, પૂર્વ પશ્ચિમેની વાત કરી, બીજી વાત આપણે પ્રમાણ સમયની વાત કરી, ભારતનો બરાબર પ્રમાણ સમય અલ્હાબાદ પરથી પસાર થાય છે એના ઉપરથી આખા દેશને પ્રમાણ સમય માનવામાં આવે છે એનો લાગુ, ત્યારબાદ આપણે ભારતનું જે મોકાનું સ્થાન છે પૂર્વ ગોળાર્ધમાં એની ચર્ચા કરી. પૂર્વ ગોળાર્ધની અંદર આપણે જોયું કે પૂર્વ ગોળાર્ધમાં ભારતનું મોકાનું સ્થાન કેમ છે, તો કે ભારતની અને ખાસ કરીને 1869ની અંદર જે સુએઝ નહેર બનાવવામાં આવી હતી એના થકી એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ભારત અને યુરોપ ખંડ વચ્ચે જે અંતર હતું એમાં 7000 કિલોમીટરનો ઘટાડો થયો, જે ધરખમ ઘટાડો કહી શકાય. અને એના ઉપરથી એમ પણ કહી શકાય છે કે આ સુએઝ નહેર બનવાથી ભારતને ઘણો બધો ફાયદો થયો. ભારતને કુદરતી રીતે જ પહેલેથી 7500 કિલોમીટર જેટલો દરિયો કિનારો પ્રાપ્ત થયો છે, જેથી કરીને ભારત પ્રાચીન કાળમાં અનેક વિદેશીઓ સાથે અનેક દેશો સાથે પોતે સંપર્ક ધરાવતો હતો, એના સાથે સંસ્કૃતિ અને વિચારોની અને વસ્તુઓની આદાન પ્રદાન કરતો હતો. આમ તમામ મુદ્દાઓનો પરિચય આપણે અત્યારે મેળવો છે
એમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતે જે ભારત હંમેશા એવો દેશ વિશ્વની સામે બનીને આવ્યો હતો અને હજુ આવી રહ્યો છે કે એ કોઈ પણ દેશની સારી વસ્તુ અપનાવવામાં બિલકુલ હિચકિચાટ અનુભવતો નથી. બીજા કોઈ પણ દેશની સારી બાબત હોય, સારી સંસ્કૃતિ હોય, સારા કોઈ કોન્સેપ્ટ હોય તો એ ભારત તરત જ સ્વીકારી લે છે અને પોતાના કોન્સેપ્ટ, ખાસ કરીને પ્રાચીન કાળમાં ચિકિત્સા પદ્ધતિ, દશાંશ પદ્ધતિ, રામાયણ, ગીતાજી આવા આપણા ધાર્મિક ગ્રંથોનું પણ એણે વિશ્વના ખૂણા ખૂણા આવેલા દેશો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અને એટલા માટે જેમ કહી શકાય કે ભારતની સંસ્કૃતિ એ વિશ્વની સૌથી ભવ્ય સંસ્કૃતિ માનવામાં આવે છે. તો આ તમામ મુદ્દાઓનો પરિચય અત્યારે આપણે કર્યો, જેની તમે નોંધ લીધી હશે એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.